અને વાત હવે અમદાવાદની અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે જે રીતે હવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ઉદ્યોગોને મહદઅંશે છૂટ અપાઈ છે મંતવ્ય ન્યૂઝની ટીમ કાલુપુર વિસ્તારમાં પહોંચી છે અને અહીં જે ઉદ્યોગો છે તેમાં થોડીક છૂટછાટ આપવામાં આવી છે અને આ જ કારણસર પૂર્વ વિસ્તારમાં લોકોની ચહલ પહેલ જોવા મળી છે મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવા કોર્પોરેશને મંજૂરી આપી છે તો કાલુપુરમાં વાહનોની અવરજવરમાં આના જ કારણસર વધારો પણ થયો છે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉદ્યોગોને છૂટછાટ અપાતા રસ્તા પર ચહલપહલ વાહનોની પણ અવરજવરમાં વધારો જોવા મળી રહ્યો છે મંતવ્ય ન્યૂઝની ટીમ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પહોંચી છે અને ત્યાંથી જ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અમદાવાદના કાલુપુર વિસ્તારના વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ભાવેશ જોડાયા છે ભાવેશ પૂર્વ વિસ્તારના રહીશો માટે સારા સમાચાર પણ ગણી શકાય કારણ કે ઉદ્યોગોને છૂટછાટ આપવામાં આવી છે અત્યારે કેવી ચહલ પહેલ નજીર ખાસ કરીને અમદાવાદમાં જે પ્રકારની સ્થિતિ અત્યારે દિવસે ને દિવસે હતી ત્યારે મુખ્યમંત્રીએ જે પ્રકારે જાહેરાત કરી હતી કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં દુકાનો પાનના ગલ્લાથી લઈને તમામ વસ્તુઓ ખુલી શકશે જ્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અમુક વસ્તુઓને છૂટછાટ નથી આપવામાં આવી ત્યારે મહત્વનું છે કે ગઈકાલે કોર્પોરેશને મહત્વની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જે પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જે ઉદ્યોગો છે તે શરૂ કરી શકાશે માત્ર તે લોકોને ગાઈડલાઈનનું પાલન કરવું પડશે ત્યારે કાલુપુર વિસ્તારમાં છીએ મોટા ભાગે જો આપણે વાત કરીએ તો અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો આ રસ્તો છે કાલુપુર ત્યારે કાલુપુર સર્કલ ઉપર અત્યારે વાહન ચાલકોની અવરજવર મોટી સંખ્યામાં જોવા મળી રહી છે કારણ કે ખાસ કરીને જો વાત કરીએ તો પૂર્વ વિસ્તારમાં અનેક જીઆઈડીસી આવેલી છે નરોડા નારોલ ઓઢવ અને વટવા આ જીઆઈડીસીમાં અનેક લોકો અવરજવર કરતા હોય છે નોકરી કરતા હોય છે ત્યારે ગઈકાલે કોર્પોરેશને છૂટ આપ્યા બાદથી જ ખાસ કરીને આજે જોઈ શકાય છે કે આ કાલુપુરમાં જે મોટા ભાગે વાહનોની અવરજવર છે તેમાં મોટો વધારો થયો છે લોકો હવે ધંધા રોજગાર ઉપર ચડી રહ્યા છે અમદાવાદનું જનજીવન ફરીવાર પહેલાની જેમ ધબકતું શરૂ થઈ રહ્યું છે ત્યારે મહત્વનું છે કે લોકોને પણ અમુક અંશે હવે રાહત થઈ છે કારણ કે જે પ્રકારે ધીમે ધીમે બધું ખોલવામાં આવી રહ્યું છે કાલુપુર બજારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે બજારમાં જે પ્રકારે જોઈ શકાય છે કે લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે આવી રહ્યા છે મહત્વનું છે કે આ કન્ટેનમેન્ટ ઝોન છે પરંતુ અહીંયા પણ 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની છૂટછાટ આપવામાં આવી છે એના કારણે લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે આવી રહ્યા છે જે રીતે અમદાવાદ શહેરમાં આંકડાઓ વધી રહ્યા છે 9000 ને પાર પોઝિટિવ આંકડાઓ પહોંચી ગયા હોય 700 ને પાર મોતના આંકડાઓ ગુજરાતમાં જે રીતે પહોંચી ગયા હોય ત્યારે અમુક વિસ્તારોમાં કન્ટેનમેન્ટ ઝોન સિવાયના જે વિસ્તારો છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ત્યાં કોર્પોરેશને ગઈકાલે અમુક છૂટછાટો આપી છે મેન્યુફેક્ચરિંગ યુનિટોને છૂટછાટ આપી છે એટલે કે નાના મોટા જે ધંધા રોજગાર છે તે પુનઃ કાર્યરત થઈ શકે લોકોનું જીવન ફરીવાર ધબકતું થઈ શકે તેના માટેના પ્રયાસ હવે કોર્પોરેશને હાથ ધર્યા છે તેમાં લોકોનો પણ ઉત્સાહ એટલો જોવા મળી રહ્યો છે જી બિલકુલ બિલકુલ કોર્પોરેશને ભાવેશ નિર્ણય તો કર્યો છે સાથે લોકોનો પણ ઉત્સાહ છે પરંતુ ક્યાંક ને ક્યાંક રિસ્કમાં વધારો થઈ શકે તેમ કહી શકાય ચોક્કસ વેનેઝીર જે રીતે છૂટછાટો આપવામાં આવે છે કારણ કે અમદાવાદના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો દ્વારા ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં નથી આવી રહ્યું હજુ પણ લોકો જે ગંભીરતા છે તે નથી દાખવી રહ્યા અત્યારે આપણે પાછળ પણ દ્રશ્યો જોઈ શકાય છે કે અમુક લોકો માસ્ક પહેર્યું છે પણ માસ્ક નીચે ઉતારી દીધું છે એટલે કે ક્યાંક ને ક્યાંક ગંભીરતા ઓછી જોવા મળી રહી છે અમુક લોકોએ રૂમાલ પહેર્યું છે પણ રૂમાલ નીચે રાખ્યું છે એટલે કે જે કોરોના વાયરસની ગંભીરતા લોકોમાં હોવી જોઈએ તેમાં ચોક્કસથી અત્યારે અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે આગામી સમયમાં ખાસ કરીને અમદાવાદને કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થાય તે પ્રકારની સ્થિતિનું સર્જન થઈ શકે છે પરંતુ લોકોનું જનજીવન ફરીવાર ધબકતું થાય લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે અને સાથોસાથ જે સરકારે જે 3 આહ્વાન કર્યા છે કે સોશિયલ ડિસ્ટન્સ જાળવો માસ્ક પહેરો અને નાના બાળકો અને વૃદ્ધોને ઘરની બહાર ન નીકળવા દો તે પ્રકારના જે સૂત્રો છે તે સૂત્રોનું પાલન કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે તો જ આપણે દેશને અને વિશ્વને કોરોના મુક્ત કરી શકીશું કારણ કે ખાસ કરીને વડાપ્રધાને અને મુખ્યમંત્રીએ પણ એવી જાહેરાત કરી હતી કે ખાસ જે કોરોના વાયરસ છે તે લાંબા સમય સુધી
ચાલે છે એટલા માટે લોકોને તકેદારી રાખવાની ખૂબ જ જરૂર છે. જી જી બિલકુલ ભાવેશ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી, દ્રશ્ય બતાવ્યા તે બદલ આપનો આભાર. તો ભાવેશ અમદાવાદના કાલુપુર વિસ્તારમાં અત્યારે ઉપસ્થિત છે. અહીં જનજીવન ફરી એકવાર ધબકતું થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકોની ભીડ, રસ્તા પર વાહનોની અવરજવરમાં વધારો થયો છે, કારણ કે આ તમામ વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે કોર્પોરેશન દ્વારા.